જો હું તમને પૂછું કે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે તો જવાબ તમારો હશે, એમાં અત્યારે થોડું કરેક્શન કરવાનું છે. કેમ હું તમને આવું કહી રહ્યો છું? કારણ કે એની પાછળનું કારણ છે, કારણ કે હવે મહાનગરપાલિકાના આંકડામાં વધારો થયો છે. તો વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય. ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ. એવામાં વધારે જે વિધાનસભાનું બજેટ રજૂ થયું હતું ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી હતી કે નવી 7 મહાનગરપાલિકા છે એને ઉમેરવામાં આવશે. આ મહાનગરપાલિકા કઈ કઈ હતી? તો કે નવસારી, ગાંધીધામ, પછી મહેસાણા, આણંદ, વાપી, સુરેન્દ્રનગર, મોરબી. અને ત્યારે કનુભાઈ દેસાઈએ વાત કરી હતી કે વિધાનસભા ગૃહની અંદર આ અમે જાહેરાત કરીએ છીએ અને બધાએ તાળીઓથી વધાવી હતી. પણ હવે 2 નવી મહાનગરપાલિકા બનવાની છે. એક તો નડિયાદ છે અને બીજી પોરબંદર છે. એટલે કે 15 ને 2 હવે 17 મહાનગરપાલિકા ગુજરાતની અંદર થઈ ગઈ છે. નડિયાદની વાત કરીએ તો આપણા રજવાડાને જોડના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે. તો એક રીતના અમુક લોકો જે છે એવું માની રહ્યા છે, એવું કહી રહ્યા છે કે લોકસભાના કારણે સરદાર સાહેબને યાદ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મહાનગરપાલિકાની વાત કરીએ તો પોરબંદર છાયા વિસ્તાર છે, એનો પણ વિકાસ થવાનો છે. હવે આપણને સવાલ એ થાય છે કે નગરપાલિકા છે, મહાનગરપાલિકા ક્યારે બને? તો આપણા કાયદા મુજબ જ્યારે કોઈ પણ શહેર છે એની જનસંખ્યા છે 3 લાખથી વધારે થઈ જાય તો સરકાર નોટિફિકેશન બહાર પાડી શકે છે કે શહેરના વિસ્તાર માટે અમે આને મહાનગરપાલિકા બનાવીએ છીએ. હવે નગરપાલિકા મહાનગરપાલિકા બને છે ત્યારે સારા વહીવટ માટે માળખામાં પણ બદલાવ કરવામાં આવે છે. નગરપાલિકામાં જે વડા હોય છે ને અને પ્રમુખ કહેવામાં આવે છે, પણ મનપામાં મેયર હોય છે. નગરપાલિકામાં વહીવટી વડો હોય ને એમને ચીફ ઓફિસર કહેવામાં આવે છે, પણ જ્યારે મનપા આવે ને ત્યારે વહીવટી વડાને મનપા કમિશન કહેવામાં આવે છે. આ સિવાય ડેપ્યુટી મેયર અને બાકીના પણ ઘણા બધા જે પદ છે એનો ઉમેરો કરવામાં આવે છે. વિસ્તારથી આપણે વાત કરીએ તો આમાં વિકાસ પણ વધી શકે છે. નિર્ણયમાં વહીવટી કામગીરી છે એ પણ સારી થઈ શકે છે. એની પાછળનું કારણ એમ છે કે નપામાં ચીફ ઓફિસર લેવલે ટેકનિકલ મહેકમ નથી હોતી, જ્યારે મનપા જ્યારે બની જાય છે ત્યારે ટેકનિકલ મહેકમ બને છે. અને આને કારણે નળ, ગટર, રસ્તા, પાણી સહિતની જેટલી પણ વસ્તુઓ છે એમાં અપગ્રેડેશન થઈ શકે છે, વિકાસ થઈ શકે છે. તમને આ માહિતી કેવી લાગે અમને કમેન્ટ લખીને જણાવો. ધન્યવાદ.